नमस्कार विद्यार्थी मित्रों, वाक्याकारं वररुचिं भाष्यकारं पतंजलिं सूत्रकारं च पाणिनि प्रणतोष्मि मुनित्रयम्। पठामि संस्कृतं नित्यं, वदामि संस्कृतं सदा, ध्यायामि संस्कृतं सम्यक्, वंदे संस्कृत मातरम्। नमस्कार विद्यार्थी मित्रों, जुदा जुदा प्रकारों नी अंदर, जुदा जुदा प्रकारना जे लकारो छे, आ लकारों नी अंदर जेवी रीते परस्मै पदना लकारनी अंदर आपणे परस्मै पदना अंदर जे प्रत्यय जोया, एवी ज रीते बीजा जुदा जुदा प्रकारना जे लकारो छे, आ लकारोनी अंदर जेम परस्मै पद होय एवी रीते आत्मनेय पद पण होय छे। तो आवी ज रीते आत्मनेय पदनो अभ्यास, आत्मनेय पदना प्रत्ययनो अभ्यास आपणे आजे करवाना छीए। तो लुंग लकार सामान्य भूतकाळ आत्मनेय पदनो प्रत्यय जोवानो छे। खास जणાવી દઉં, કોઈ પણ પદ જે હોય છે એ પદને માત્ર ને માત્ર ધાતુ સાથે સંબંધ હોય છે, પદને ધાતુ સાથે સંબંધ હોય છે, પદને લકાર સાથે કોઈ સંબંધ હોતો નથી, પદને કાળ સાથે કોઈ સંબંધ હોતો નથી, પદને વચન સાથે કોઈ સંબંધ હોતો નથી, પદને પુરુષ સાથે કોઈ સંબંધ હોતો નથી, પદને કોઈ લિંગ સાથે સંબંધ હોતો નથી, પદને માત્ર ને માત્ર ધાતુ સાથે સંબંધ હોય છે। જે પણ ધાતુ છે એ પરસ્મય પદી હોય, આત્મને પદી હોય, તો આવી જ રીતે પરસ્મય પદી જે ધાતુ હોય, આત્મને પદી જે ધાતુ હોય, તો જે આત્મને પદી ધાતુ હોય એમને આત્મને પદ સાથે, પરસ્મય પદી જે ધાતુ હોય એમને પરસ્મય પદ સાથે જ સંબંધ હોય છે। તો હવે આપણે પ્રત્યય જોઈએ, લુંગ લકાર સામાન્ય ભૂતકાળ આત્મને પદ। આની સંકલ્પના સમજીએ, જે ઘટના ક્યારેય પણ ઘટી ચૂકેલી હોય તેને તે દર્શાવે, તે ઘટનાને દર્શાવવા માટે લુંગ લકારનો ઉપયોગ થાય છે। જે ઘટના ક્યારેય પણ ઘટી ચૂકેલી હોય તો તે ઘટનાને દર્શાવવા માટે, તમને જણાવ્યું હતું પરસ્મય પદ વખતે, પરસ્મય પદ હું જ્યારે સમજાવતો હતો તમને, જ્યારે સમજાવવામાં આવેલું પરસ્મય પદ વિશે, તો ત્યારે તમને કહેલું કે આજથી 2 સેકન્ડ પહેલા, હમણાંથી 2 સેકન્ડ પહેલા, 1 સેકન્ડ પણ પહેલા ઘટના જો ઘટી ચૂકેલી હોય, ઘટના જે છે એ ઘટાઈ ચૂકેલી હોય, તો એમને દર્શાવવા માટે લુંગ લકાર એટલે કે સામાન્ય ભૂતકાળનો ઉપયોગ થાય છે। તો અહીંયા પણ પદ ફરી ગયું, તો પદ ફરી ગયું તો એનો મતલબ એવો નથી કે એની સંકલ્પના ફરી જાય, એનો અર્થ એનો સમય એ જ નિશ્ચિત રહે છે। જેવી રીતે પરસ્મય પદની અંદર હોય કે જે ઘટના પરસ્મય પદની અંદર પણ એ જ સંકલ્પના હતી કે જે ઘટના ક્યારેય પણ ઘટી ચૂકેલી હોય તો એ ઘટનાને દર્શાવવા માટે સામાન્ય ભૂતકાળનો ઉપયોગ થાય છે, લુંગ લગારનો ઉપયોગ થાય છે, આત્માને પદની અંદર પણ એવી રીતનું જ હોય છે, એ જ સંકલ્પના એ જ વસ્તુ એમની અંદર દર્શાવવામાં આવે છે કે જે ઘટના ક્યારેય પણ ઘટી ચૂકેલી હોય તો તે ઘટનાને દર્શાવવા માટે લુંગ લકાર એટલે કે સામાન્ય ભૂતકાળનો ઉપયોગ થાય છે। ત્યાર પછી હવે આપણે સામાન્ય ભૂતકાળ આત્મને પદની જે ધાતુ છે, આત્મને પદ છે, આત્મને પદના પ્રત્યયનો અભ્યાસ જે છે આપણે કરવાના છીએ। ઉત્તમ પુરુષ, મધ્યમ પુરુષ, અન્ય પુરુષ, એકવચન, દ્વિવચન, બહુવચન, જેમ પરસ્મય પદમાં હોય એવી રીતે જ આત્મને પદની અંદર હોય છે, જોઈએ એના પ્રત્યયનો અભ્યાસ। લુંગ લકાર સામાન્ય ભૂતકાળ આત્મને પદ, ઉત્તમ પુરુષ, એક વચન ઈ, લુંગ લકાર આત્મને પદ, ઉત્તમ પુરુષ, દ્વિવચન વહી, લુંગ લકાર સામાન્ય ભૂતકાળ આત્મને પદ, ઉત્તમ પુરુષ, બહુવચન મહી, લુંગ લકાર સામાન્ય ભૂતકાળ આત્મને પદ, મધ્યમ પુરુષ, એક વચન વિસર્ગ, થાસ વિસર્ગ, લુંગ લકાર સામાન્ય ભૂતકાળ આત્મને પદ, મધ્યમ પુરુષ, દ્વિવચન ઇથામ, લુંગ લકાર સામાન્ય ભૂતકાળ આત્મને પદ, મધ્યમ પુરુષ, બહુવચન ધ્વમ, લુંગ લકાર સામાન્ય ભૂતકાળ આત્મને પદ, મધ્યમ પુરુષ, એક વચન તો, લુંગ લકાર સામાન્ય ભૂતકાળ આત્મને પદ, અન્ય પુરુષ, દ્વિવચન ઇતામ, લુંગ લકાર સામાન્ય ભૂતકાળ આત્મને પદ, અન્ય પુરુષ, બહુવચન અંત, ઈ વહી મહી, થાસ ઇથામ ધ્વમ, ત ઇતામ અંત। યાદ રાખજો, ઈ વહી મહી થાસ ઇથામ ધ્વમ ત ઇતામ અંત। હવે આપણે એ જોવાનું છે કે લુંગ લકાર સામાન્ય ભૂતકાળ આત્મને પદની અંદર જે પ્રત્યયો છે, તો આ પ્રત્યયોની અંદર
कई जगह दीर्घ छे, कई जगह ह्रस्व छे, आ बने जगह ह्रस्व आपेला छे, कोई पण जगह दीर्घ आपेला नथी। खास याद में राखवानुं छे, खास आपणे ए जाणवानुं छे। त्यार पछी विद्यार्थी मित्रों, हलंत आपेलो छे, अहींया पण हलंत आपेलो छे, अहींया पण हलंत आपेलो छे, अहींया हलंत छे नहीं અને અહીંયા પણ હલંત છે નહીં અને અહીંયા હલંત આપેલો છે। જે જગ્યાએ હલંત આપેલો હોય તો એ જગ્યાએ હલંત કરવાનો, જે જગ્યાએ હલંત નથી આપેલો ત્યાં હલંત આપણે કરવાનો નથી। હલંત જો ન કરીએ તો શું થાય? હલંત ન કરીએ તો દાખલા તરીકે અંત આપેલું છે, ધ્વમ આપેલું છે તો આખું ધ્વમ થઈ જાય, તો કાળનું રૂપ જે છે બદલી જાય છે, બરોબર? પુરુષ બદલી જાય, વચન બદલી જાય, તો કાળ ન બદલે, પુરુષ ન બદલે, વચન ન બદલે, એમને દર્શાવવા માટે જે છે એ જે પ્રમાણે એનું મૂળ રૂપ આપેલું છે, જે પ્રમાણે હલંત આપેલો છે પ્રત્યયની પાછળ, મૂળ પ્રત્યયની પાછળ જે હલંત આપેલો છે, આ હલંતને ફરજિયાત આપણે કરવો, જે રૂપ દર્શાવવામાં આવેલું છે આ રૂપને ફરજિયાત આપણે જોવું। ઈ વહી મહી થાસ ઇથામ ધ્વમ ત ઇતામ અંત, બરોબર છે? લુંગ લકાર સામાન્ય ભૂતકાળ આત્મને પદની અંદર આ જે બધા પ્રત્યય આપેલા છે આ પ્રત્યયને આપણે તૈયાર કરવાના છે વિદ્યાર્થી મિત્રો। ત્યાર પછી આપણે આગળ અભ્યાસ કરવાનો છે, એમનું ધાતુ આધારિત અભ્યાસ કરવાનો છે। જોઈએ, લુંગ લકાર સામાન્ય ભૂતકાળ આત્મને પદ, અહીંયા ધાતુની સાથે આપણે અભ્યાસ કરવાનો છે। અહીંયા લભ ધાતુ આપેલી છે, બરોબર? હવે ધાતુ સાથે આધારિત આપણે અભ્યાસ કરીએ। અહીંયા પણ અપ્રત્યય આપેલો છે, અપ્રત્યય હોય આ ભૂતકાળની નિશાની છે, બધી જ જગ્યાએ આગળ અપ્રત્યય આપેલો છે, તમે જોઈ શકો છો અપ્રત્યયને। જે પણ જગ્યાએ અપ્રત્યય આપેલો છે આ બધી જ જગ્યાએ આગળ એમના સર્વનામો છે, અને પાછળ જે આપેલા છે આ બધા એના ક્રિયાપદો છે, આ ક્રિયાપદો નિર્માણ થયેલા છે, કે જે ક્રિયાપદની પ્રોસેસ આવે ભાઈ, જુદી જુદી પ્રકાર, જે લકાર હોય તે કાળ હોય તે પદ હોય તે, જે તે પુરુષ, જે તે વચન, જે તે એમની ધાતુ, મૂળ ધાતુ હોય મૂળ ધાતુ, મૂળ ધાતુ પછી એનો કાળ પ્રત્યય લાગે, ગણ પ્રત્યય લાગે, વિકરણ પ્રત્યય લાગે, મૂળ ધાતુના લાગ્યા પછી કાળ પ્રત્યય, વિકરણ પ્રત્યય, ગણ પ્રત્યય લાગે, ગણ પ્રત્યયને વિકરણ પ્રત્યય લાગ્યા પછી જે તે પદનો, જે પણ પાછળનો જે મૂળ પ્રત્યય હોય છે આ મૂળ પ્રત્યય લાગે ને આખું ક્રિયાપદ નિર્માણ થાય છે, આખું ક્રિયાપદ નિર્માણ થાય છે। વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ જે પણ આપેલા છે, જે પણ આગળના પ્રત્યયો આપેલા છે આ અપ્રત્યય છે, અને પાછળના જે પ્રત્યય આપેલા હોય આ પાછળના પ્રત્યય, જે તે પદના પ્રત્યય આપેલા છે, કાળના પ્રત્યય આપેલા છે। આગળનો અપ્રત્યય એ ભૂતકાળને દર્શાવે છે, આગળનો અપ્રત્યય જે દર્શાવવામાં આવેલો છે આ આગળનો અપ્રત્યય ભૂતકાળને દર્શાવ્યો છે, અને પાછળ જે પણ પદ આપેલા, પાછળના જે પણ પ્રત્યય આપેલા છે આ પ્રત્યય જે તે કાળનો, જે તે પદનો પ્રત્યય આપવામાં આવેલો છે। હવે ખાસ તમને જણાવું કે હવે આપણે જે અભ્યાસ કરવાના છીએ, આ જે ધાતુઓ જે છે બધી અલગ અલગ પ્રકારની ધાતુઓ, આ બધી ધાતુ આત્મને પદની ધાતુ કહેવાય, આ બધી જે છે એ આત્મની પદની ધાતુ કહેવાય। પરસ્મય પદની અંદર જે પણ આપણે ધાતુઓ જોઈ હતી એ પરસ્મય પદની ધાતુ કહેવાય। હવે જે આપણે પદની, આત્મને પદની ધાતુઓ જોવાના છીએ, આત્મને પદના પ્રત્યયને ભણવાના છીએ, આ આત્મને પદની ધાતુને ભણવાના છીએ। પણ હજી જણાવી દઉં, ફરી વખત જણાવું છું કે ધાતુ જે છે ધાતુની સાથે આપણે કોઈ નિસ્બત નથી, પરંતુ આપણી જાણકારી માટે આપણને ફક્ત ખ્યાલ હોવો જોઈએ કે પરસ્મય પદની અને આત્મને પદની બંનેની જે ધાતુઓ છે આ જુદી જુદી પ્રકારની ધાતુઓ છે। વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ, અહમ અલભે આવામ અલભાવહી અલભામહી, બરોબર છે? ઈ વહી મહી પછી થા ઇથામ ધ્વમ ત તામ અંત, ઈ અલભે અલભાવહી અલભામહી અલભથા હા અલભે થામ અલભધ્વમ અલભત અલભે તામ અલભંત, સમજાણું? હવે આમની અંદર જેવી રીતે હતું ઈ વહી મહી થાસ ઇથામ ધ્વમ ત ઇતામ અંત, અહીંયા એવી જ રીતે છે
इव हि महि था इथाम द्वम ताम अंत त इताम अंत समझाणु। हवे आपणे आमनी अंदर काल ने अने पद ने अने धातु ने पुरुष ने वचन ने लईने आपणे अभ्यास करवानो छे। लुंग लकार सामान्य भूतकाळ आत्मने पद उत्तम पुरुष एक वचन अहम अलभे। लुंग लकार सामान्य भूतकाळ आत्मने पद उत्तम पुरुष द्विवचन आवाम लभावही। लुंग लकार सामान्य भूतकाळ आत्मने पद उत्तम पुरुष बहुवचन वयम अलभामही। खास याद रखो आगळ अप्रत्यय लगाड़ो, अप्रत्यय लगाड़वो पड़े। अप्रत्यय भूतकाळ ने दर्शावतो प्रत्यय छे। જોઈએ લુંગ લકાર સામાન્ય ભૂતકાળ આત્મને પદ મધ્યમ પુરુષ એક વચન ત્વમ અલભથાહા। લુંગ લકાર સામાન્ય ભૂતકાળ આત્મને પદ મધ્યમ પુરુષ દ્વિવચન યુવામ અલભે થામ। લુંગ લકાર સામાન્ય ભૂતકાળ આત્મને પદ મધ્યમ પુરુષ બહુવચન યુયમ અલભધ્વમ। લુંગ લકાર સામાન્ય ભૂતકાળ આત્મને પદ अन्य पुरुष एक वचन सह अलभत। लुंग लकार सामान्य भूतकाळ आत्मने पद अन्य पुरुष द्विवचन तौ अलभेताम। लुंग लकार सामान्य भूतकाळ आत्मने पद अन्य पुरुष बहुवचन ते अलभंत। समझाणु अहम अलभे आवाम अलभावहि वयम अलभामहि त्वम अलभथाहा युवाम अलभेथाम युयम अलभध्वम सह अलभत तौ अलभेताम ते अलभंत। त्यार पछी विद्यार्थी मित्रों आमने जोया पछी आपणे हवे जे जुदी जुदी प्रकारनी अन्य धातु छे अन्य धातुनो अभ्यास आपणे करवाना छीए। तो एमनी अंदर जे धातु आपवामां आवेली छे आ धातु आपवामां आवेली छे સેવે કથયે અનહે। સેવે એટલે કે સેવા કરવી, કથન એટલે કથન કરવું ટૂંકમાં કહેવું, અનહે એટલે કે લઈ જવું। આ ત્રણ ધાતુ ને ચોથી ધાતુ આવી અમુક એક પ્રકારની જે ધાતુઓ છે જે આત્માની પદી ધાતુઓ છે, બરોબર છે? પરસ્મય પદની જેમ જે ધાતુઓ હતી એવી જ રીતે આ જે ધાતુ આપેલી છે આ મૂળ આત્માની પદની ધાતુઓ છે। પાણીની ઋષિના વ્યાકરણને પાણીની વ્યાકરણને આધારે જોઈએ। હવે અસેવે તો હવે એમનો અભ્યાસ આપણે કરવાનો છે, એમનું કોષ્ટક આપણે તૈયાર કરવાનું છે। લુંગ લકાર સામાન્ય ભૂતકાળ આત્મને પદ પ્રથમ પુરુષ ઉત્તમ પુરુષ અથવા તો પ્રથમ પુરુષ એક વચન અહમ અસેવે। લુંગ લકાર સામાન્ય ભૂતકાળ આત્મને પદ ઉત્તમ પુરુષ દ્વિવચન આવામ અસેવાવહી। લુંગ લકાર સામાન્ય ભૂતકાળ આત્મને પદ ઉત્તમ પુરુષ બહુવચન વયમ અસેવામહિ। લુંગ લકાર સામાન્ય ભૂતકાળ મધ્યમ પુરુષ એક વચન ત્વમ અસેવથાહા। લુંગ લકાર સામાન્ય ભૂતકાળ આત્મને પદ મધ્યમ પુરુષ દ્વિવચન યુવામ અસેવેથામ। લુંગ લકાર સામાન્ય ભૂતકાળ આત્મને પદ મધ્યમ પુરુષ બહુવચન યુયમ અસેવધ્વમ। લુંગ લકાર સામાન્ય ભૂતકાળ આત્મને પદ અન્ય પુરુષ એક વચન સહ અસેવત। લુંગ લકાર સામાન્ય ભૂતકાળ આત્મને પદ અન્ય પુરુષ દ્વિવચન તૌ અસેવતામ। લુંગ લકાર સામાન્ય ભૂતકાળ આત્મને પદ અન્ય પુરુષ બહુવચન તે અસેવંત। અહમ અસેવે આવામ અસેવાવહી વયમ અસેવામહિ ત્વમ અસેવથાહા યુવામ અસેવેથામ યુયમ અસેવધ્વમ સહ અસેવત તૌ અસેવેતામ તે અસેવંત। સમજાણું વિદ્યાર્થી મિત્રો? ત્યાર પછી આપણી આગળની ધાતુ જોઈએ અકથયે, બરોબર? અકથયે જોઈએ। લુંગ લકાર સામાન્ય ભૂતકાળ આત્મને પદ ઉત્તમ પુરુષ એક વચન અહમ અકથયે। ત્યાર પછી લુંગ લકાર સામાન્ય ભૂતકાળ
आत्मने पद उत्तम पुरुष द्विवचन आवाम अकथयावही। लुंग लकार सामान्य भूतकाल आत्मने पद उत्तम पुरुष बहुवचन वयम अकथयामहि अकथये अकथयावहि अकथयामहि अहम अकथये आवाम अकथयावहि वयम अकथयामहि। लुंग लकार सामान्य भूतकाल आत्मने पद मध्यम पुरुष एक वचन त्वम अकथया था त्वम अकथया था। लुंग लकार सामान्य भूतकाल आत्मने पद मध्यम पुरुष एक वचन त्वम अकथया था। लुंग लकार सामान्य भूतकाल आत्मने पद मध्यम पुरुष द्विवचन युवाम अकथये थाम। लुंग लकार सामान्य भूतकाल मध्यम पुरुष बहुवचन युयम अकथयध्वम त्वम अकथयथाः युवाम अकथयेथाम युयम अकथयध्वम अकथयथाः अकथयेथाम अकथयध्वम। लुंग लकार सामान्य भूतकाल आत्मनेपद अन्य पुरुष एक वचन सह अकथयत। लुंग लकार सामान्य भूतकाल आत्मनेपद अन्य पुरुष द्विवचन तौ अकथये ताम। लुंग लकार सामान्य भूतकाल आत्मनेपद अन्य पुरुष बहुवचन ते अकथयन्त सह अकथयत तौ अकथये ताम ते अकथयन्त अकथयत अकथये ताम अकथयन्त। समझाणु? त्यार पछी આગળની ધાતુ ની ધાતુ જે મૂળ ધાતુ છે આ ની ધાતુનો આપણે અભ્યાસ કરીએ। અનયે બરાબર લુંગ લકાર સામાન્ય ભૂતકાળ આત્મને પદ મૂળ ધાતુ ની છે। ની ધાતુ ઉત્તમ પુરુષ એક વચન અહમ અનયે લુંગ લકાર સામાન્ય ભૂતકાળ આત્મને પદ ઉત્તમ પુરુષ દ્વિવચન આવામ અનયાવહી। लुंग लकार सामान्य भूतकाल आत्मने पद उत्तम पुरुष बहुवचन वयम अनयामहि अनये अनयावहि अनयामहि अहम अनये आवाम अनयावहि वयम अनयामहि। त्यार पछी मध्यम पुरुष नो अभ्यास करिए। लुंग लकार सामान्य भूतकाल आत्मने पद मध्यम पुरुष एक वचन त्वम अनयथाः। लुंग लकार सामान्य भूतकाल नी धातु आत्मने पद मध्यम पुरुष द्विवचन युवाम अनयेथाम। लुंग लकार सामान्य भूतकाल आत्मने पद मध्यम पुरुष बहुवचन युयम अनयध्वम। लुंग लकार सामान्य भूतकाल अन्य पुरुष एक वचन सह अनयत। लुंग लकार सामान्य भूतकाल अन्य पुरुष द्विवचन तौ अनये ताम। लुंग लकार सामान्य भूतकाल आत्मने पद अन्य पुरुष बहुवचन ते अनयंत अनयत अनये ताम अनयंत सह अनयत तौ अनये ताम ते अयंत ते अनयंत अहम अनये आवाम अनयावहि वयम अनयामहि त्वम अनयथाः युवाम अनयेथाम युयम अनयध्वम सह अनयत तौ अनयेताम ते अनयन्त अनये अनयावहि अनयामहि अनयथाः अनयेथाम अनयध्वम अनयत अनयेताम अनयन्त। આશા રાખું છું કે સરસ મજાનો અભ્યાસ જે જુદા જુદા પ્રકારના મેં તમને જે ધાતુઓ હતી આ ધાતુઓનો અભ્યાસ મેં તમને કરાવ્યો। આવી જ રીતે વધારે પડતો અભ્યાસ જો કરવો હોય તો આવી જ જે આત્મની પદની જુદી જુદી પ્રકારની ધાતુઓ છે આ ધાતુઓનો અભ્યાસ તમે તમારી રીતે કરવો। આમાં જે છે અલગ અલગ પ્રકારની ધાતુનો અભ્યાસ જો લકાર સાથે કાળ સાથે પદ સાથે અને મૂળ ધાતુ પુરુષ અને વચનની સાથે કરવામાં આવે તો સરસ રીતે તમે સમજી શકો છો। તો વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું કે તમે
लुंग लकार सामान्य भूतकाळ आत्माने पदने समझी गया छो। तो फरी वखत मळीशुं नवी वातो साथे नवा रंगरूप साथे। त्यां सुधी नमस्कार।